તરફ વિદ્યાર્થીનો રિક્ષા ચલાવતો વિડીયો વાયરલ થયો છે. શાળાએ જતા વિદ્યાર્થી રિક્ષાની આગળ બેસી ઓટો રિક્ષા ચલાવી રહ્યો છે. વિદ્યાર્થી સ્કૂલ ડ્રેસમાં રિક્ષા ચલાવતો દેખાઈ રહ્યો છે. વિડીયો સુરતના ડિંડોલી વિસ્તારનો હોવાનું અનુમાન છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રિક્ષા ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. સુરતમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રિક્ષા શાળાનો વિદ્યાર્થી ચલાવી રહ્યો છે. રિક્ષા ચાલક એક વિદ્યાર્થીને પોતાની રિક્ષા ચલાવવા દેતો જોવા મળે છે. રિક્ષા ચલાવનાર અને અન્ય વિદ્યાર્થીઓ સ્કૂલ યુનિફોર્મમાં છે. શહેરના ભરચક વિસ્તાર ડિંડોલીમાં રિક્ષા ચલાવી રહ્યો છે, જ્યારે રિક્ષાની પાછળના ભાગે એક વિદ્યાર્થીની ટીંગાતી જોવા મળે છે. વિડીયો વાયરલ થતા ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસને તપાસ માટે કહ્યું છે, જેથી ઝડપથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે. GJ05CT2016 નંબરની ઓટો રિક્ષા વિદ્યાર્થીઓને લઈને જઈ રહી છે, જેમાં રિક્ષા ચાલકે એક વિદ્યાર્થીને આગળ બેસાડી રિક્ષા ચલાવવા આપી દીધી હતી. આ સાથે જ રિક્ષામાં સવાર અન્ય વિદ્યાર્થીઓના જીવને પણ જોખમ ઊભું થયું હતું. આ વિડીયો ડિંડોલી વિસ્તારનો છે તેવું અનુમાન છે, જેમાં રિક્ષા ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. ત્યારે આ પ્રકારની ગંભીર બેદરકારી દાખવનારા રિક્ષા ચાલક સામે પોલીસ કે RTO દ્વારા કોઈ પગલા લેવાય છે કે કેમ તે હવે જોવાનું રહ્યું. રિક્ષામાં માત્ર આગળ બેસેલો વિદ્યાર્થી રિક્ષા ચલાવી રહ્યો છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. પરંતુ આની સાથે જ્યારે રિક્ષામાં પાછળની સાઈડ બેસેલા વિદ્યાર્થીઓને જોઈએ તો તેઓ પણ જે રીતે રિક્ષામાં બેઠા છે અને ઊભા છે તેનાથી પણ કોઈ દુર્ઘટના થઈ શકે તે સ્પષ્ટ લાગતું હતું. કારણ કે જે વિદ્યાર્થીની પાછળ ઊભી છે તે ક્યારેક પણ અચાનક બ્રેક લાગે અથવા તો અન્ય કઈ રીતે રિક્ષામાંથી પડી શકે તેમ હતી. પરંતુ ડ્રાઈવરની આ ઘટનામાં સંપૂર્ણ રીતે બેદરકારી નજર આવે છે. આ વિડીયોમાં વાયરલ થતા ટ્રાફિક વિભાગના DCP અમિતા વાનાણીએ દિવ્ય ભાસ્કર અને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ ખૂબ જ ગંભીર બાબત છે અને હાલ અમને જાણવા મળ્યું છે કે આ વિડીયો ડિંડોલી વિસ્તારનો છે, જેથી અમે ડિંડોલી પોલીસ મથકમાં પણ જાણ કરી છે કે આ અંગે તપાસ કરવામાં આવે. સાથે અમે ટ્રાફિક વિભાગના અધિકારીઓને પણ આ વિડીયો અંગે તપાસ કરવા માટે જણાવ્યું છે, જેથી તાત્કાલિક FIRની પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને બેદરકારી સામે કાર્યવાહી થાય. રિક્ષા નંબરના આધારે ચાલકને શોધી કાર્યવાહી કરવામાં આવશે.